हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज आप बनावीशुं घऊनो लोट अने पनीर माथी बनती एकदम मस्त रेसिपी, जे तमे क्यारे नहीं खाधी हशे, ना पनीर पराठा ना शाक रोटली, तो बीजी कई रेसिपी? तो चलो रेसिपी जोई लईए। तो एना माटे आपणे एक मिक्सिंग बाउल में अर्धो कप घऊनो लोट उमेरीशुं अने अर्धो कप आपणे सूजी उमेरीशुं। रवो सूजी तमारी पासे जे पण होय ए तमे उमेरी शको छो। साथे आपणे 2-3 चमची जेटलो ચોખાનો લોટ ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ આપણે નાની 2 ચમચી જેટલું મોણ ઉમેરીશું અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તેલનું મોણ લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ ડો બાંધીને તૈયાર કરી લઈશું। જો તમે એકને એક પરાઠા શાક રોટલી ખાઈને બોર થઈ ગયા હો તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો અહીંયા મેં સોફ્ટ ડો બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે આ ડોને કવર કરી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। ડો રેસ્ટ થાય છે ત્યાં સુધી બીજી પ્રિપરેશન કરી લઈએ। તો તેના માટે આપણે નાનું બાઉલ લઈશું અને અડધો કપ જેટલું ખમણેલું પનીર ઉમેરીશું। સાથે આપણે 2-3 ચમચી જેટલો ઝીણું સમારેલી ડુંગળી ઉમેરીશું અને 2 ચમચી જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું। સાથે આપણે થોડી દાણાભાજી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરશું। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। તમારે આની સિવાય બીજા કોઈ વેજીટેબલ્સ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય અને બીજા કોઈ મસાલા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય, પણ આ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ સિમ્પલ મસાલા સાથે ખૂબ જ સરસ લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો 15 મિનિટ થઈ ગઈ છે, હવે આપણો ડો પણ સરસ સેટ થઈ ગયો છે। ત્યારબાદ આપણે ડોમાંથી 2 ભાગ કરશું અને લાંબો લૂવો તૈયાર કરી, જેમ આપણે પૂરીના લૂવા તૈયાર કરીએ એ જ સાઇઝના આપણે લૂવા બનાવીને તૈયાર કરી લઈશું। તો ડોમાંથી આપણે આ રીતે નાના નાના લૂવા તૈયાર કર્યા છે, હવે આપણે આ રીતે ફ્લેટ કરી લઈશું। તો બધા જ લૂવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે, હવે આપણે પૂરી વણીશું। તો આપણે એક લૂવું લઈશું અને આ રીતે એને પ્રેસ કરી પૂરી વણીશું। તો અહીંયા આપણે પૂરી પતલી વણવાની છે અને થોડી મોટી રાખીશું, એનું રીઝન હું તમને આગળ જણાવું। તો આપણે પતલી અને થોડી મોટી એવી આ રીતે પૂરી વણીને તૈયાર કરવાની છે। જો પૂરી જાળી રાખશું તો એ કાચી રહી જશે, તો આ રીતે આપણે પતલી પૂરી વણીને તૈયાર કરવાની છે। પૂરી વણાઈ જાય ત્યારબાદ આપણે પાણી આ રીતે કોર ઉપર લગાવી દેવાનું છે। તો ચારે કોર ઉપર આપણે આ રીતે પાણી લગાવી દઈશું અને ત્યારબાદ આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ સ્ટફિંગ આપણે 1-1.5 ચમચી જેટલું આ રીતે પૂરી ઉપર સાઈડમાં રાખી દઈશું અને આ રીતે પ્રેસ કરશું। તો એકદમ સરસ આપણું સ્ટફિંગ સેટ થઈ ગયું છે। હવે આપણે પૂરીની 2 સાઈડ આ રીતે ફોલ્ડ કરી દઈશું, પહેલાં એક સાઈડ કરશું ત્યારબાદ આ રીતે બીજી સાઈડ પણ ફોલ્ડ કરી અને ઉપરની સાઈડને ફોલ્ડ કરી આ રીતે રોલવાળીને તૈયાર કરી દઈશું। તો મેં જેમ બતાવ્યું એમ તમે પણ રોલવાળીને તૈયાર કરી લેજો, એકદમ સરસ આપણે પાણી લગાવ્યું છે તો સેટ થઈ જશે અને ખુલશે પણ નહીં। તો અહીંયા આપણે બીજા બધા જ રોલ આવી રીતે બનાવીને તૈયાર કરી લઈશું। તો બધા જ રોલ આપણા તૈયાર છે, હવે આપણે એને ફ્રાય કરીશું। તો તેના માટે તેલ મેં ઓલરેડી ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે 1x1 તૈયાર કરેલા રોલને તેલમાં ઉમેરી ફ્રાય કરી લઈશું, જેટલા કડાઈમાં આવે એટલા તમારે એડ કરવા અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। રોલને ફ્રાય થતાં બહુ વાર લાગશે નહીં, કારણ કે પૂરી પણ આપણે થોડી પતલી જ વણી છે। જો તમે પનીર અને ઘઉંના લોટના એકને એક પરાઠા અને શાક રોટલી ખાઈને બોર થઈ ગયા હો તો આ એક નવીન રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ક્રિસ્પી, ટેસ્ટી, સિમ્પલ મસાલા અને એકદમ ઇઝીલી બની જાય એવી આ રેસીપી છે। જો તમને રેસીપી પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો અને સાથે તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ રોલ ફ્રાય થઈ ગયા છે, આવી જ રીતે હું બીજા બધા જ રોલ ફ્રાય કરીને તૈયાર કરી લઈશ। તો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી, ટેસ્ટી આપણા આટા સૂજી રોલ બનીને તૈયાર છે। તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવા બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો
અને તેમાં પણ ઓલ સિલેક્ટ જરૂરથી કરજો જેથી તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.